સુરત મહાનગરપાલિકાની નીતિ પર ફરી સવાલ ઉઠ્યા છે. કતારગામના 700 મિલકતદારોને નોટિસ ફાળવતા વિરોધ થયો. 700 મિલકતોનું ડિમોલિશન કરાશે તેવી મનપાએ નોટિસ ફટકારી છે. મનપાની નોટિસના વિરોધમાં રસ્તા પર મિલકત ધારકો એ ઉતર્યા હતા. મિલકતના બદલામાં મિલકત મળે તેવી લોકોની ઉગ્ર માંગ છે. મોટી સંખ્યામાં મિલકત ધારકોએ નોટિસનો વિરોધ કર્યો હતો. હાથમાં વિવિધ બેનર્સની સાથે રસ્તા પર ઉતર્યા હતા મિલકત ધારકો. 25 વર્ષ પછી નોટિસ કેમ મળ્યા છે તેના સવાલ ઉઠાવ્યા હતા. અસરગ્રસ્ત મિલકત ધારકોએ પાલિકા તંત્ર સામે સવાલ ઉઠાવ્યા હતા. મિલકતો ઉભી થઈ હતી ત્યારે ક્યાં ગયા હતા મનપા? મિલકત ધારક એકાએક નોટિસ મળતા મિલકત ધારકો રોષે ભરાયા છે. આપણે ઘરની બદલીમાં ઘર મળે, દુકાનની બદલીમાં દુકાન મળે, વળતર મળવું જોઈએ. હવે 25-30 વર્ષથી એપાર્ટમેન્ટ બાંધેલા છે તો હવે કેમ નડતર રૂપ થાય છે? એમ પહેલા નહીં થયા એ અમારે એવું કેવું એવું છે કે વળતર મળવું જોઈએ અમને. બનાવ્યા છે ત્યાં સુધી કોઈને કોઈ તકલીફ નથી. અત્યારે હું 25-30 વર્ષ પછી તકલીફ થઈ સરકારને. અમારો કહેવાનો પ્રશ્ન એ છે અત્યારે સુધી વેરા આપણે ભરેલા છે તો અત્યારે સુધી એને તકલીફ, અત્યારે એને શું તકલીફ થયેલી છે એમ અમારો કહેવાનો એ ભાવાર્થ છે કે આ વળતર અમને આપો. 20-25 વર્ષ પહેલા જયારે બિલ્ડિંગ બંધાતા હતા ત્યારે ઓપરેશન ક્યાં સુધી ગયું હતું ત્યારે એને ખબર નતી કે આ ટેપી રોડ છે. બંધાવવા શું કામ દીધું? બંધાવ્યું છે તો પબ્લિકે લીધું ને. ત્યારે ઓપરેશન સુઈ ગયું હતું ને અધિકારીઓને ખબર નતી કે અહીં બંધાય છે. હવે શું ચિંતા લોકોને? અમારે આજ માંગ છે ઘરની બદલે અમને ઘર મળે. સરકાર ભલે વિકાસ કરે, વિકાસને અમે કોઈ વિરોધ જ નથી. ઘરની બદલે ઘર જોઈએ છે અમારે. કાંઈક જ્યારે નોટિસ ફટકારવામાં આવી છે ત્યારે સ્વાભાવિક છે કે લોકો રોડ રસ્તા પર આવી જાય તેવી સ્થિતિનો લોકોએ હવે સામનો કરવાનો વારો આવ્યો છે. જોકે હવે લોકોની માંગણીને લઈને તંત્ર કયો વિકલ્પ અથવા માર્ગ કાઢે છે તે જોવું રહ્યું. કેમેરામેન અક્ષય ભાટે સાથે રાકેશ ભંભટ, ગુજરાત પ્લસ સુરત.